મિત્રો, હું ડૉક્ટર વિનાયક ભાણવડિયા, ડાયાબિટોલોજીસ્ટ. આજે તમને થોડું ડાયાબિટીસ વિશે વાત કરીશ. આટલું બધું ખબર જ છે, ઘણી માહિતી આપણે ડાયાબિટીસ વિશે છે. મારે બસ થોડા શબ્દો કહેવાના છે જે રહી જાય છે, કે ડાયાબિટીસ સાથે જીવવા માટે ખાસ બીમારીને સમજવું જરૂરી છે. બીજું, એની સાથે જે લાઇફસ્ટાઈલ ડિઝીઝ, ડાયાબિટીસને લાઇફસ્ટાઈલ ડિઝીઝ કહેવામાં આવી છે, તો લાઇફસ્ટાઈલના જે ફેરફાર છે જેમાં એક્સરસાઇઝ, ડાયટનો ખૂબ મોટો રોલ રહેલો છે, અને એ રેગ્યુલરપણે લાઇફટાઈમ સુધી આપણે ફોલો કરવાની રહેશે. અને આ ઉપરાંત જેને સૌથી વધારે નિગ્લેક્ટ કરવામાં આવે છે એ છે રેગ્યુલર ચેકઅપ અને દવાઓ, જે પ્રિસ્ક્રાઇબ મેડિસિન છે ડૉક્ટર દ્વારા તમને, એનું રેગ્યુલર ટાઈમ ટેબલ વાઇઝ લેવી ખૂબ જ જરૂરી છે. એટલે ખાસ દવાઓ યાદ કરીને લેવી અને ચેકઅપ કરાવવું, કારણ કે જ્યારે પણ ડાયાબિટીસ આવે તો પહેલા દિવસથી જ આ વાત આપણે યાદ રાખીએ કે દર 3-4 મહિને આપણા નજીકના અને આપણા ખાસ ફેમિલી ફિઝિશિયન એમને મળીએ, રેગ્યુલર ડાયાબિટીસ અને HbA1c સાથે એનું ચેકઅપ કરીએ. બીજા અવયવો જે ડાયાબિટીસના લીધે ડેમેજ થાય છે એને પણ વર્ષે એકવાર તપાસીએ કે જેમાં કોઈ નુકસાન નથી એ ખબર પડે. અને આ ઉપરાંત લાઈફને સારી રીતે ડાયાબિટીસ સાથે સિમ્પલી હસીને જીવીએ, તો 4 મહિને તમારા ડૉક્ટરને મળો, એ જ બાકીનું આગળ તમને કહી દેશે. તો બસ આટલું યાદ રાખીએ અને ડાયાબિટીસથી ખુશીથી જીવીએ. થેન્ક યુ.